બોટાદમાં લેન્ડ ગ્રેબિંગ જેવા ગુનામાં સંડવાયેલા ઇસમો દ્વારા પત્રકાર દેવરાજ ડાંભલા ઉપર હુમલો કરવામાં આવ્યો. બોટાદમાં લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો દ્વારા એક સામાન્ય બુલેટની બોલાચાલીમાં પત્રકાર પર હુમલો કરાયો. પત્રકાર એટલે દેશની ચોથી જાગીર કહેવાય અને પત્રકાર એટલે નિસ્વાર્થ ભાવે લોકોના પ્રશ્નને ઉજાગર કરવાનું કામ કરતા હોય છે, ત્યારે આવા ઇસમો દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે. પત્રકારો દ્વારા જણાવતા આરોપી વલુભાઈ ફૂકાભાઈ બોળિયા, રાણાભાઈ ફૂકાભાઈ બોળિયા, મુન્નાભાઈ અરજણભાઈ બોળિયા, રાજુભાઈ અરજણભાઈ બોળિયા, રોહિતભાઈ રાણાભાઈ બોળિયા દ્વારા પત્રકાર પર હુમલો કર્યાનું પત્રકારે જણાવ્યું હતું. બોટાદ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે. એનું કારણ છે, ગઈ તારીખ 5 તારીખે એક બુલેટ બારેમાં બોલાચાલી થયેલી, તેની દાજ રાખી 7 તારીખે રાત્રે 10:30-11 આશરે 10:30-11 વાગ્યે મારા ઘરે રાણા કુકા અને મુનો અર્જણ બંને આવેલા અને મને કીધેલું કે બાજુમાં આવે તારું કામ છે. એટલે હું બાજુની શેરીએ ગયેલો, ત્યાં જતાં મને બે પામ મા બહેન સમાને ગાળું દેવા માંડ્યા, મારો ખાટલો પકડી દીધો, મને મારવા દોડ્યા. અને ત્યારબાદ ત્યાં ઊભા રહેતા વલુ કુકા પણ ત્યાં આવેલા, વલુ કુકા ત્યાંથી આ લોકો મને ગાળું દેતા જ, એટલે એ તરત ને તરત વી ગયા. અને ત્યારબાદ મને રાણા કુકાએ અને મુના અર્જણે બંનેને કીધેલું કે તારે જેમ રહેવું એમ રહેજે, તારા હાથ પગ ટાટિયા ભાંગી નાખવાના છે અથવા તને જાનથી મારી નાખવાનો છે. અને ત્યારબાદ મને એવું પણ કહેલું કે તારે જો જિગ્નેશ બોળિયાને કહેવું હોય તોય કહી દેજે કે તને બચાવી લે, કે તને કેવો બચાવે. ત્યારબાદ મેં જિગ્નેશ બોળિયાને ફોન કરેલો, જિગ્નેશ તું આય, મારે FIR પડાવવા જવું છે, મારી ઉપર જીવલેણ હુમલો થવાની તૈયારીમાં છે. એટલે જિગ્નેશ બોળિયા મારા ઘરે આવેલો. ત્યારબાદ અમે બંને નેસડામાં ગયા, ત્યાં પણ મુના અર્જણ ઉભેલો, ત્યારે પણ મને ફરીવાર ગાળો આપી અને મને કીધું કે તારે જેમ રહેવું એમ રહેજે, તારા ટાંગા ભાંગી નાખવાના છે, તને જાનથી મારી નાખવાનો છે. ત્યારબાદ હું પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસ સ્ટેશનની જ્યારે ગેટની અંદર પહોંચ્યો ત્યાં પાછળથી રાજુ અર્જણ અને રોહિત રાણા બંને પાછળથી આવી અને બંને પાછા પોલીસની સામે, પોલીસ કર્મચારીઓ ડિસ્ટાફના અધિકારીઓ ઊભા હતા એમની સામે પણ મને બે ફામ ગાળો દેવા માંડ્યા અને કહેવા માંડ્યા કે તને જાનથી મારી નાખવાનો છે. મેં આ 5 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે અગાઉ પણ એમની માથે લેન્ડ ગેમેન્ટના કેસો થયેલા છે. અને આગળના દિવસોમાં હું સરકાર પાસે, તંત્ર પાસે એટલી અપેક્ષા રાખું છું કે જેમ બને એમ જલ્દીથી આવા લોકોને પાછા થાય અને મારી સુરક્ષાની જવાબદારી જો કાંઈ મારા ઉપર થાય, આવનારા દિવસોમાં જો મારા ઉપર કોઈ પણ વસ્તુ થાય તો આ 5-5ની જવાબદારી રહેશે. અને બીજું કે આવનારા દિવસોમાં અમે જો કોઈ પણ જાતનું મારા ઉપર હુમલો થાય કે કોઈ પણ જાતનો પ્રકાર થાય તો આની જવાબદારી આ 5 બીજા બને હું પ્રશાસન પાસે, મારા નહીં પણ મારા પત્રકારો ઉપર પણ આવું બીજી વાર ન થાય એવી અપેક્ષા તંત્ર પાસે, પોલીસ પાસે, તમામ પાસે એક જ અપેક્ષા રાખું છું કે આવનારા દિવસોમાં મારા પત્ર બોટાદ જિલ્લાના પત્રકારો ઉપર, મારી ઉપર તો નહીં પણ મારા પત્રકારો ઉપર પણ આવું કોઈ જાતનું ન થાય એવી હું તંત્ર પાસે અપેક્ષા રાખું છું.